દિવાળી ટાણે નવસારીથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી ખાનગી લક્ઝરી બસોના ભાડામાં વધારો કરાતા નવસારીમાં રહેતા બનાસકાંઠાવાસીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભાડાના દરો ઘટાડવાની માંગ કરી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી નવસારી શહેરમાં કામ અર્થે આવેલા લોકો શહેરના વિવિધ વિસ્તારોમાં રહે છે। જોકે આ તમામ લોકો દિવાળીના તહેવારમાં, હોળીના તહેવારમાં અને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જતા હોય છે। પરંતુ દિવાળી વખતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પોતાના વતન જવા માટે લોકોનો ઘસારો વધી જાય છે, જેનો સીધો ફાયદો ખાનગી લક્ઝરી બસના સંચાલકો કરી રહ્યા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી નવસારી કામ અર્થે આવેલા ઘણા લોકો રત્નકલાકાર તરીકે કામ કરી રહ્યા છે, તો કેટલાક લોકો અન્ય વેપાર ધંધાઓ સાથે જોડાયા છે। પરંતુ હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છવાયું છે, જેથી રત્નકલાકારોની રોજગાર પર અસર પડી છે। ત્યારે દિવાળીમાં વતન જવા માટે લક્ઝરી બસના સંચાલકોએ ભાવ વધારો કરતા તકલીફ આપે છે। આમ તો ઉત્તર ગુજરાત જતી ખાનગી લક્ઝરી બસમાં સિંગલ સોફાનું ભાડું 600 રૂપિયા અને ડબલ સોફાનું ભાડું 1200 રૂપિયા હોય છે, પરંતુ દિવાળી પર્વ દરમિયાન નવસારીથી પોતાના વતન જવા માટે લોકોનો ઘસારો વધી જતો હોવાથી ખાનગી લક્ઝરી બસોના સંચાલકો ભાડામાં વધારો કરી દેતા હોવાથી મંદીના માહોલમાં લોકોની હાલત કફોડી બની છે, જેથી નવસારીમાં રહેતા બનાસકાંઠાવાસીઓએ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભાડાના દરોમાં ઘટાડો કરવાની માંગ કરી છે। ખાનગી બસોના ડબલ ભાડાનો વિષય હતો। બનાસકાંઠા જે બસો ચાલે છે, પાથા, ડીસા, ધાનેરા, અહીંયાથી નવસારીથી, તો એ વિષયને સંદર્ભે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબ સાથે વાત ચર્ચા થઈ વિસ્તૃત 15-20 મિનિટનો સમય લઈને, અને કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે કે જે પણ વિષય છે ખાનગી બસોનો ભાડાનો, તેનો સુખદ અંત લાવીશું। દીપક વસાવા, એસ24 ન્યૂઝ, નવસારી।